नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनो स्वागत छे। आज 12 ऑक्टोबर जो ये आज ना समाचार। जिला पंचायत ना विपक्ष ना पूर्व नेता वीके हुंबले आज पत्रकार परिषद में बीजेपी नु पूछाणु लीधु। डॉक्टर नीमाबेन ने कच्छ ना काम करी इतिहास में स्थान बनाववा जणाव्यु। पूर्व विपक्ष नेता कच्छ जिला पंचायतना वीके हुंबले आजे पत्रकार परिषद भरी अने कच्छ माटे नर्मदाना पाणीनी वातो चाले छे ते अंगेनो तथ्य अंगे सवालो कर्या हता। वीके हुंबले जणाव्यु हतु के 25 वर्षथी बीजेपीनी सरकार छे त्यारे कच्छनी मुख्य केनाल पूर्ण थई नथी, त्यारे ब्रांच केनाल क्यारे थशे, हजी जमीन संपादन पण घणी जग्याए थयुं नथी। नरेंद्र मोदीजीए मंजूरीओ आपी हती, आनंदीबेन विजयभाई सुधीना मुख्यमंत्रीओए वायदा कर्या, हजी सुधी मात्र सैद्धांतिक मंजूरी अपाई, वहीवटी मंजूरी अपाई नथी। दुधईथी कुनरिया पाइपलाइनथी पाणी लई जवू के केनालथी, आ कामगीरी कोण करशे? सिंचाई विभाग के नर्मदा विभाग? नर्मदा विभाग सिंचाई विभागना अधिकारीओ पासे 2-3 जिल्लाना चार्ज छे, काम थतुं नथी। वीके हुंबले भूजना धारासभ्य श्रीनी स्पीकर तरीके નિમણૂકને આવકારી ને કહ્યું હતું કે સમય ઓછો છે, કચ્છના પ્રશ્નો ડોક્ટર નીમાબેન હલ કરે જેમાં નર્મદાના પાણી ખેતરો સુધી પહોંચે, ભૂજોડી ઓવરબ્રિજ, એકલ બામભડકા ખડીર રોડ, ગડુલી સાતલપુર રોડ, ભુજ નલિયા બ્રોડગેજ લાઇન ચાલુ કરાવે, ભુજ અંજાર સ્મૃતિવનના કામ, બન્ની વિસ્તારમાં પીવાનું પાણી નિયમિત પહોંચાડવાના કામ પૂરા કરાવશે તો કચ્છની મોટી સેવા કરી ગણાશે। વીકે હુંબલે જણાવ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ નર્મદા આપણા સૌના માટે કચ્છ માટે જીવાદોરી સમાન છે। નર્મદાના પાણી અત્યાર સુધી કચ્છમાં જો નથી પહોંચ્યા તો એના માટે જવાબદાર એકમાત્ર ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે, અને જ્યારે જ્યારે એમના મંત્રી બદલે, સરકાર બદલે કે કોઈ અધિકારી બદલે, એટલે નર્મદાને નામે રાજકારણ કરી અને વિકાસના બણગા ફૂંકવાની વાતો કરે છે। હમણાં જ આપણા સૌના માટે આમ તો ગૌરવ લઈએ કે આપણા વિસ્તારના ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ બન્યા, એમને હું પણ અભિનંદન પાઠવું છું। પરંતુ કચ્છમાં જે હમણાં સન્માન કાર્યક્રમોમાં એ વિકાસના બણગા ફૂંક્યા અને ખાસ કરીને નર્મદાના મુદ્દે લોકોને ગુમરાહ કર્યા છે, એના માટે આજે અમે પ્રેસ મિટિંગ બોલાવી છે। એમને એક વાત એવી કરી કે અમે 4550 કરોડ રૂપિયા ફાળવી દીધા છે અને ટૂંક સમયમાં એના ટેન્ડરિંગ થઈ જશે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે આ જાહેરાતો અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી ગયા છે, આનંદીબેન પટેલ પણ કરી ગયા છે, વિજય રૂપાણીજી કરી ગયા છે, અને અમે ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે। માત્ર ને માત્ર સિદ્ધાંતિક મંજૂરી આપેલી છે, જ્યાં સુધી વહીવટી મંજૂરી અપાય જ નહીં ત્યાં સુધી આ નાણાં ફાળવણીનો કોઈ પ્રશ્ન રહેતો નથી। લોકોને મૂર્ખ બનાવવાની વાત છે। બીજી વાત એમને કરી છે દુધઈ સબ કેનાલની, 40 કિલોમીટરના કામો બાકી છે, એમના માટે 1084 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે, અને જેનું ખાતમુહૂર્ત અમે ટૂંક જ સમયમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ કરશે એવું જાહેરાત કરેલ છે। ત્યારે અમને એમને કહેવા માગીએ છીએ કે આ 40 કિલોમીટર લાઇનમાં કેનાલથી પાણી આપવાના છો કે નર્મદા પાઇપલાઇનથી, એ તો પહેલાં તમે જાહેર કરો, જ્યાં હજી એ જ નક્કી નથી થયું। ત્યાંના ખેડૂતોની માંગણી છે કે કેનાલ મારફતે અમને પાણી મળવું જોઈએ અને એની ડિઝાઇન કોઈ બની નથી, અને એથી પહેલાં તો એમ ટેન્ડરિંગની વાતો કરી, ખાતમુહૂર્તની પર વાતો આવી ગઈ। તો મારે આ બાબતે અમે જ્યારે નર્મદાના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ તમે દુધઈ સબ કેનાલના કામો ક્યારે શરૂ કરો છો, ત્યારે અમને એવો જવાબ મળ્યો કે આ કામગીરી હજુ તો અમે નક્કી નથી કરી કે સિંચાઈ વિભાગ કરશે કે નર્મદા વિભાગ કરશે, અને કમસે કમ આ કાર્યવાહીમાં જ 8-10 મહિના નીકળી જાય એવું છે। એટલે આ વાતો અત્યારે માત્ર છે, હજુ કોઈ નક્કી નથી કઈ રીતે કામ કરવું, કઈ ડિઝાઇનથી કામ કરવું। તો આવી વારંવાર નર્મદાને મુદ્દે રાજકારણ કરવાનું અને નર્મદા જાણે ભારતીય જનતા પાર્ટી લઈ આવ્યા હોય એવો એ પ્રચાર અને પ્રસાર કરવો, આપણે સૌ જાણીએ છીએ કે નર્મદાનો પાયો કોંગ્રેસની સરકાર વખતે નાખવામાં આવ્યો હતો, એના પરથી કોર્ટ મામલો આવ્યો, અને એ ટાઈમે પણ દરેક મુખ્યમંત્રીઓ જે બન્યા છે ગુજરાતના, માધવસિંહભાઈ હોય, અમરસિંહભાઈ હોય, ચિમનભાઈ પટેલ હોય, સબીલભાઈ હોય, બધાએ પ્રયાસો કર્યા છે। અને હું તો આપને કહેવા માગું છું આપણા માધ્યમથી કે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી અને જયનારાયણ વ્યાસ જે ભાજપના નેતા હતા, અને એના પછી સનતભાઈ મહેતા જે આપણા ચેરમેન હતા નર્મદા નિગમના, બધા સાથે મળી ત્યાં રાજીવ ગાંધી પાસે જઈ અને જીદ કરી અમરસિંહભાઈ
કે અમારે કોઈ પણ પ્રકારની તમારે મંજૂરી પર્યાવરણની આપવી પડશે, કારણ કે પર્યાવરણ અધિકારી ત્યારે TN સેશન હતા અને એ એમાં અવરોધ કરતા હતા, મેઘા પાટકર સાથે મળીને એ મંજૂરીઓમાં અવરોધ ઊભો કરતા હતા. આ અવરોધને હટાવવા માટે જીદ કરી અમરસિંહભાઈ કે નહીં, તમારે પર્યાવરણની મંજૂરી આપવી જ પડશે. એ ટાઈમે મંજૂરી પર્યાવરણની મળીને કામ આગળ વધ્યું હતું. તો મારે એટલું કહેવાનું છે કે માત્ર આ સરકાર એમ કે મેં આ નર્મદા 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 લઈ આવ્યા છે, પરંતુ આજ 25 વર્ષથી તમારી ગુજરાતમાં સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, અત્યાર સુધી મોડકુબામાં તમે કેવી કેમ પાણી પહોંચાડી શક્યા નથી, અને તમે કેટલા ગામોના ખેડૂતોને છેતર્યા છે. આજે પણ 84 ગામના 84 ખેડૂતોને એની જમીનનું વળતર નથી મળ્યું. આજે પણ ટપ્પર ગામના 80 વર્ષના એક બુજર્ગ આહિર સમાજના આગેવાન લક્ષ્મણભાઈ આહિરને આજે પણ એને વળતર નથી મળ્યું. 25 લાખ જેટલી રકમ બાકી છે. સિનાઈ ગામના ખેડૂતોને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એને ખાતરી આપીને ગયા હતા કે તમને 1100 રૂપિયા વળતર આપવામાં આવશે, અને એના પછી તમે ત્યાં એવોર્ડ માટે તમે આપણે અધિકારી છે રાજકોટ એમની પાસે તમે દાવો કરજો. પણ આ ત્યાં પણ અધિકારીઓ નિમાણા નથી, અને 1100 રૂપિયાને બદલે માત્ર ને જંત્રી પ્રમાણે 200-300 રૂપિયાનું વળતર થતું હતું, એ પ્રમાણે જ એનું ચૂકવણું થયું છે. તો ત્યાંના 25-30 ખેડૂતો સુવિનાયના છે એમને પણ છેતરવામાં આવ્યા છે. એવી જ રીતે આપણે તમે જોઈએ તો ભુજ પર અને સમાઘોગા ત્યાંના ખેડૂતો પાસે જમીન સંપાદન કરી લીધી, પણ એના વૃક્ષોનું વળતર આજ પણ ચૂકવાનું નથી, જેને લઈને આ કામ અત્યારે વિવાદમાં છે. તો ખરેખર જો સરકારનો ઈરાદો હોય કે તાત્કાલિક ધોરણે આપણે આ કેનાલ પાણી કેનાલ મારફતે મોડકુબા સુધી પહોંચાડવા હોય, તો આવા જે નાના મોટા ઇસ્યુ છે એ પૂરા કરી, અને એક વખત તમે બાગાયત ખેડૂતના વૃક્ષોનું તમે સર્વે કરી લીધું, તમે એવોર્ડ નક્કી કરી લીધો, એની રકમ નક્કી થઈ ગઈ, 5.5 કરોડ જેવી રકમ થાય છે એ તમે ચૂકવતા નથી, ત્યારે ખેડૂતો વચ્ચેને સ્વાભાવિક છે કે નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થવાનો છે. તો અમે એટલું જ કહેવા માગીએ છીએ, બેનશ્રી નીમાબેન આચાર્ય જે આપણા અધ્યક્ષા બન્યા છે એમને કહેવા માગીએ છીએ, આ એવોર્ડ માટે તમે આપણે અધિકારી છે રાજકોટ એમની પાસે તમે દાવો કરજો. પણ આ ત્યાં પણ અધિકારીઓ નિમાણા નથી, અને 1100 રૂપિયાને બદલે માત્ર ને જંત્રી પ્રમાણે 200-300 રૂપિયાનું વળતર થતું હતું, એ પ્રમાણે જ એનું ચૂકવણું થયું છે. તો ત્યાંના 25-30 ખેડૂતો સુવિનાયના છે એમને પણ છેતરવામાં આવ્યા છે. એવી જ રીતે આપણે તમે જોઈએ તો ભુજ પર અને સમાઘોગા ત્યાંના ખેડૂતો પાસે જમીન સંપાદન કરી લીધી, પણ એના વૃક્ષોનું વળતર આજ પણ ચૂકવાનું નથી, જેને લઈને આ કામ અત્યારે વિવાદમાં છે. તો ખરેખર જો સરકારનો ઈરાદો હોય કે તાત્કાલિક ધોરણે આપણે આ કેનાલ પાણી કેનાલ મારફતે મોડકુબા સુધી પહોંચાડવા હોય, તો આવા જે નાના મોટા ઇસ્યુ છે એ પૂરા કરી, અને એક વખત તમે બાગાયત ખેડૂતના વૃક્ષોનું તમે સર્વે કરી લીધું, તમે એવોર્ડ નક્કી કરી લીધો, એની રકમ નક્કી થઈ ગઈ, 5.5 કરોડ જેવી રકમ થાય છે એ તમે ચૂકવતા નથી, ત્યારે ખેડૂતો વચ્ચેને સ્વાભાવિક છે કે નર્મદા નિગમના અધિકારીઓ વચ્ચે સંઘર્ષ થવાનો છે. તો અમે એટલું જ કહેવા માગીએ છીએ, બેનશ્રી નીમાબેન આચાર્ય જે આપણા અધ્યક્ષા બન્યા છે એમને કહેવા માગીએ છીએ. બેન, ખૂબ જ સમય ટૂંકો છે, રાત થોડી અને વેસ ઝાઝા છે. આપણે સૌ જાણીએ છીએ કે નિયમિત ચૂંટણી આવે તો પણ 10-11 મહિનામાં આવશે, અને કદાચ વચગાળાની પણ આવી શકે છે. તો હવે તમે આટલા ટૂંકા સમયમાં જો તમારે ઇતિહાસમાં એક તમારી સારા કામગીરીની નોંધ લેવી હોય તો કચ્છમાં ઘણા બધા એવા કામો છે કે જે અધૂરા છે વર્ષોથી, એ કામો તાત્કાલિક પૂરા કરાવો, અને અને ખાસ કરીને નર્મદાના માટેના માત્ર વાતો નથી કરવાની, તમે વહીવટી મંજૂરી અપાવી અને કામ શરૂ કરાવી દો, તો અમે માનશું કે નહીં નીમાબેને કામો કર્યા છે. અને જે કચ્છના પ્રાણ પ્રશ્નો આપણે કામો છે ખાસ અગત્યના, જે વર્ષોથી એ કામો અત્યારે અટકેલા છે, આ આપણા માધ્યમથી અમે નીમાબેન આચાર્યને કહેવા માગીએ છીએ કે માત્ર ખાલી અહીં આવીને વાતો ન કરો, ખાલી વાયદાઓ ન કરો, ખાલી ભાષણો ન કરો. અને બીજી વાત આપણે કહેવા માગું છું, જ્યારે એક અધ્યક્ષ મળે તો એ પદની પર ગરિમા જળવવા આવી જોઈએ, ક્યારે પણ એને પક્ષીય રીતે ક્યારે પણ રૂપ એને રંગરૂપ આપવા જોઈએ નહીં. એને અધ્યક્ષને એક જવાબદારી બને છે કે બિનપક્ષીય રીતે તમારા પદની એક ગરિમા છે, એ ગરિમા બેન જાળવી રાખે, એ પણ અમે આપણા માધ્યમથી કહેવા માગીએ. બીજી વાત જે ખાસ કરીને કચ્છના વર્ષોથી પ્રાણ પ્રશ્નો અટકેલા છે, એ કામો નીમાબેન પૂરા કરાવે એવી અમે કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી છે, કચ્છના લોકો વતી, કચ્છની જનતા વતી. એક કામ એ છે કે દુધઈથી પુનરિયા સુધીનું 40 કિલોમીટરનું જે કામ છે એને કેનાલ મારફતે પાણી નર્મદા રુદ્રમાતા ડેમ સુધી પહોંચવા જોઈએ, એક કામ. બીજી, કચ્છમાં નર્મદાના મુખ્ય કેનાલના કામો અને પેટા કેનાલના કામો તાત્કાલિક પૂરા થવા જોઈએ. ત્રીજો અમારો મુદ્દો છે ભુજોરી ઓવરબ્રિજ, આજે વર્ષોથી અત્યારે અટકેલો પડ્યો છે, રજડે છે, લોકો આખો જિલ્લો હેરાન થાય છે, તો એ તાત્કાલિક એનો પૂરો થાય, ખાલી વાતો નહીં કરવાની. એ રીતે વીકે હુંબલે કચ્છના પ્રશ્નોને ઉજાગર કરવા માટે પત્રકારો સાથે પ્રેસ મીટિંગ કરી.
શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.